સ્વાગતમ. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર પ્રસ્તુત કરે છે સપ્તરંગી ગુજરાત. સ્વર્ણિમ વર્ષની પૂર્વ સંધ્યાએ નાંદી શ્લોક સમી નૃત્ય નાટ્ય પ્રસ્તુતિ સપ્તરંગી ગુજરાત. Gujaratam, avatu,
जयतु 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 गुजरातं जयतु वदतु 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 गुजराती વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિના શ્રી ગણેશ સરખા વેદગાન સાથે આરંભાયો આપણા ગુર્જર વૈભવનો અધ્યાય. પશ્ચિમ મહાસમુદ્રને કિનારે ભગવાન પરશુરામે સૂર્ય ઉપાસના કરી. ઋષિવરોએ વેદ સૂક્તો આપણી નદીઓના કિનારે રચ્યા. કપિલા નદી કિનારે યાજ્ઞવલ્ક્યે શતપથની રચના કરી. પરમ સૃષ્ટિની અને શક્તિ પૂજાની શરૂઆત થઈ. અશ્વિની કુમારોએ આરોગ્યના પ્રાણ ફૂંક્યા. પંચમહાભૂતના આ પરમ વૈભવને આપણે સમર્પિત કર્યો બ્રહ્મસત્તાને. બ્રહ્મસત્તાના પ્રતીકો આપણા દેવદેવીઓ અને પછી પધાર્યા આદિશંકર
ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, સ્વામી વિવેકાનંદ, ગુરુ નાનક દેવ અને સ્વામી સહજાનંદ, આ સૌના પાવન પગલા થયા આ ધરતી પર. ધીરે ધીરે ગુર્જર પ્રદેશ પોતાનું અસ્તિત્વ અને ઓળખાણ ઊભી કરી રહ્યો હતો. અને આ છે સોલંકી યુગની સમૃદ્ધિનું સમર્પણ નૃત્ય. ભગવાન સોમનાથના પ્રાંગણે એક તરફ હિન્દ મહાસાગર, આકાશમાં ઝળકતા નક્ષત્રો, તીર્થભૂમિ પર વિરાજિત દેવાધિદેવ મહાદેવ અને શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સમન્વય સરખી નૃત્ય સામ્રાજ્ઞી ચૌલાદેવી, ગુજરાતના ભીમદેવની મહારાણીનો શિવ સમક્ષ નૃત્ય સાક્ષાત્કાર. મને ખાતરી છે કે ગુજરાતના એક નહીં પણ અનેક રંગો છે. ટીવી પર ચર્ચા છે, કોન્ફરન્સ જેવું લાગે છે. ગુજરાત વિશે એક્સપર્ટ શું બોલી રહ્યા છે તે સાંભળીએ. ઓહ
નમસ્કાર, હવે આપણે જોઈશું ગુજરાત વિશેની ચર્ચા, જેમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ એવા વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે. Somebody please tell me, what is Gujarat? And why Gujarat only? સાહેબજી, તમારા ચશ્મા લૂછીને સાફ કરો એટલે ખબર પડી જશે કે અમારું ગુજરાત શું છે. હોપલેસ કોમેન્ટ. આ તો વેપારી ગુજરાત. શું શા પૈસા ચાર જેવી ગુજરાતી ભાષા. ડરપોક અને ભાગેડું લોકો. માફ કરજો, પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપો. ગુજરાત સિવાય કયા રાજ્યમાં કે દેશની રાજધાનીમાં નિર્ભય અને નિષ્ફિકર થઈને યુવતીઓ મોડી રાત્રે પણ એકલી ફરી શકે છે? અરે બેન, એટલે તો મારે અને આપણે ગુજરાતને જાણવું છે કે આ ગુજરાતના લોહીમાં છે શું. સાહેબ, હું કહું, મધ્યયુગમાં આવેલા પ્રવાસી જ્યોર્જ રોક્સે કહ્યું હતું, આ ગુજરાતમાં બાળકો બારાક્ષરી કે કક્કો પછી શીખે છે, પહેલા સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર શીખી લે છે. મલ્ટીપ્લાય એટીટ્યુડ. ગણતરી બાદ ગુજરાતી. એકલી ગણતરી નહીં, ભણતર, ઘડતર અને સાથે ગણતર. જિંદગીનો નકશો એણે પહેલેથી તૈયાર કરી રાખ્યો હોય છે. તો પછી કઈ રીતે મૂલ્યાંકન કરીશું ગુજરાતનું? અલ્યા ઓ ભાઈ, અલ્યા માસ્તરો, અરે ઓ મારા વાલા પંડિતો, આ શી માથાકૂટ કરો છો? ગુજરાત આ અને ગુજરાત પેલું, સાત રંગ જોયા છે કદી? તે સાતે રંગ છે મારા ગુજરાતમાં. લો લો, તમને બતાવું. ચાલો હાલો, અરે હેન્ડો લ્યા. ઓ વાવ, હવે મારા રિસર્ચમાં ખરેખરું સર્ચિંગ થશે. વોટ અ બ્રિલિયન્ટ આઈડિયા. નોટ ઓન્લી વન કલર બટ સેવન કલર્સ ઓફ ગુજરાત. ગુજરાતના છે સપ્ત રંગ. પહેલો રંગ સાહસનો, બીજો સંઘર્ષનો, ત્રીજો સામંજસ્યનો, ચોથો સમાજ સેવાનો, પાંચમો સમુદ્ર યાત્રાનો, છઠ્ઠો વસુધૈવ કુટુંબકમનો, અને સાતમો રંગ તે સંકલ્પનો. અરે એ રહ્યો આપણો દરિયો, જોયો તમે? જુઓ જુઓ આ દરિયાલાલ અને એના ખોળે રમતા આ દરિયા છોરું. દરિયાપીરનો સાગર ખેડું કેવો જોમવંતો બનીને સફર ખેડવા હાલ્યો છે. હજાર હજાર વર્ષોથી દુનિયામાં વેપાર વણતની આ યાત્રા અવિરત રહી. હે માલી જામ સારા મોરામ, હે માલી જામ સારા મોરામ, ગણપતિ ને હરમાન જતી, હે વેલા કિનારે તે હરમાન ચડ સલાડુ રે. રામ 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 રામ, સીકો તેર સરવાઈયા, રામ રામ સામો રામ, જાન
પ્રવાસી બન્યો અને હવે બન્યો છે વિશ્વ નિવાસી. મારી બેન, દરિયાની સાથે જ આપણે આંગણે વાવ, કુવા, તળાવો બન્યા. જળ દેવતાનું નમન અને જળ દેવતાનું આચમન. ઓકે, નાઉ ટેલ મી, વિચ ઇઝ ધ સેકન્ડ કલર ઓફ ગુજરાત? તુમ્હારા નામ ખરપરતાસમુખી, આણંકમુખી? હા, મેં હી હું ગરબડદાસ. જાનતા હૈ ગરબડ કા મતલબ? તુમ મોટી થી કમ જાની, ફિતૂર કરને મેં શરમ નહીં આઈ? तुम तो पुलिस हो. पुलिस देशभक्त नहीं होता क्या? तुम भी पुलिस हो. तुम ब्रिटिश सरकार को वफादार, मैं हिंदुस्तान को वफादार. मुझे पता है अहमदाबाद कैंटोनमेंट में हिंदी सैनिकों को हथियार उठाने के लिए तुमने ही उकसाया था. हाँ, 5,000 बागियों का विप्लव. खड़ी तुम्हारा सेंटर था? हाँ था. चुप! एक बदमाश बम्मन ही इतना कर सकता है. अब तुझे पता चलेगा कि कंपनी सरकार के अगेंस्ट जाने का नतीजा क्या होता है. चुप! शंकर हरि नारायण कौन है? बड़ौदा में रहने वाला कपड़े का व्यापारी. जय रणछोड़, मैं हूं. तुमने ढाकोर में भी फितूरी जगाया था. जय रणछोड़,
और तुम सब हो रण छोड़ने वाले रणछोड़। शंभु, शंभु दौलत खान है, द्वारिका से यहां मरने को आया क्या? जय द्वारिकाधीश। तो बदमाश वाघेरों के साथ था? हाँ, वे बदमाश नहीं, बहादुर वाघेर है। मुड़ू माणिक, जोधा माणिक, ना छड़िया हथियार। ठीक है, और ये राज्यों का आरोपी रसूल खान पठान। अल्लाह अकबर। मुरलीधर, कम हियर, तुम्हारा सही नाम क्या है? नाम तो मेरी बुआ जाने, बस तुमको इस जमीन से भगाने के लिए बंदूक उठा ली। अहमदाबाद से बड़ौदा तक की सर जमीन एक बार आजाद हो ही गई, ये तुम भी जानते हो। आनंद लोटिया भागोल से फिरंगी तुम दबा कर भागे थे, भूल गए क्या? ठीक है। ए! गोपाल अंताजी मेरा नाम। ये पूरी कॉन्स्पिरेसी का लीडर तुम रंगो बापू जी तो नहीं हो? होलिये से तो ऐसा नहीं लगता है। अरे होलिये से तो तुम भी अफसर नहीं, बबरची लगते हो। शराब। और ये नारायण लक्ष्मी राम कौन है? वरदे विठला, वरदे विठला, मैं हूं लक्ष्मी राम नारायण। अरे अहमदाबाद के विठल मंदिर का पुजारी होते तुम्हें शर्म नहीं आई? फितूर खर्चे। हमारे विठल नाथ जी का तो आदेश था, तुम क्या जानो भगवान क्या होता है? क्या? जाओ जाओ, सारंगपुर मंदिर में जाके दर्शन करके आओ, तुम्हारे सभी पाप नष्ट हो जाएंगे। टोटल तीसरा दो ही फितूरी, उनमें से ये नौ आरोपी है। सभी ने 1857 के म्यूटिनी में हिस्सा लिया, हथियार इकट्ठा किया, लोगों को उकसाया, लश्कर में घुसकर सिपाहियों को हथियार उठाने के लिए भड़काया। बड़ौदा, खेड़ा, पंचमहाल, महीकांठा से लेकर अहमदाबाद तक रिवॉल्ट किया। ये सबको हाथ पैरों में बेड़ी दंडा के साथ जन्म टीप की सजा सुनाई गई है। इन लोगों को अंडमान सेलुलर जेल में भेजने का कंपनी सरकार का हुक्म है। टेक देम अवे। ગુજરાત પણ 1857 ના રિવોલ્ટ માં ભાગીદાર હતું? યા, ઓફ કોર્સ। દ્વારકા થી દાહોદ, વેરાવળ થી વલસાડ, રાજપીપળા, પંચમહાલ, ખેડા, બધે જ વિપ્લવ નો અગ્નિ પ્રગટ્યો। 10,000 વિપ્લવીઓ મરાયા અને આ નવ બહાદુરો એ આંદામાન ની કાળ કોઠડી માં પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા। અનાદિ મે અનંત મે અવધ્ય મે મહાન, मार सके कौन मुझे शत्रु शक्तिवान। धर्म धारणार्थ अट्टहास्य कर लड़ा,
मृत्यु के समक्ष में डटा रहा खड़ा। समुद्र यात्रा साहस अने संघर्ष ना रंगोनी रंगोली पूराई। रियली साव सामान्य गुजराती थी शुरू थयेली आ कथा असामान्य बनी गई। हास तो लो जुओ आवड़ बावड़ बोर्डी नी धरती गणाता झालावाड़ ना नाना सरखा सुदामड़ा मा ढोली अने झापड़ो पण केवा रणे चढ़िया हता। सरखे माथे सुदामड़ा ए कहवत नी भूमि ने ईच सौ सरखा कोई ऊंच नीच नहीं। समाजवाद शब्द थी साव अजाण्या गामे साची समानता हती जमीन थी वहीवट सुधी नी। बधाने एक सरखो अधिकार અને બધાના સુખ દુઃખ એક સરખા। બાપુ ભારે કરી કાઉ થયો લ્યા સીમાડે ખેપડ ઉડતી આવે છે બાપુ। એક પાળ હો હો બંદૂકોના ભડાકા કરતું સુદામડા ભાંગવા ઘોડે ચડીને ધોઈડું આવે છે। હું વાત કરશ તહી તો આજ હાબરું ધૂળધાણી થવાનું ટાણું આવી ગયું। અરે હથિયાર બાંધી ઘોડે ચડનારા જવાનિયા તો હંથાય વાર કરવા ગામત્રે ગયા છે। ખમ્મા તો બસ હથોળા ગઈઢા બૂઢા બૈરા ને નાનકડા બાલુડા જ છે। અરે રે હથિયાર જાળનાર કોઈ વસ્તી જ નથી। હાજ શાદુલ ખવડને મરવાનો વારો આવી ગયો બાપ। હાજ શાદુલ ખવડને મરવાનો વારો આવી ગયો। અરે મૈરા મૈરા બાપુ અમે ભલે છોકરા રહ્યા પણ હાથમાં કઈ બંગડિયું પહેરી છે ને બાપુ? અમે હંધી ભલે ચૂડિયું પહેરનાર્યું રહી પણ કઈ વેતા વિનાની નથી। અમે તે રજપૂતાણીના ધાવણ ધાવીને શરીર પોષા છે। હાઉ ને બાપુ તમ તમારે હળમત રાખો, શાદુલ નામ છે તો શાદુલ થઈને જ ઉભા રહેજો। બાપુ વસ્તી આખી તમારી ભેરે છે। એ બાપ શાદુલ ખવડ એકલો નહીં, અમે તો હવે સુદામણાના ધણી હો। અમે છોને દેવી પૂજક રહ્યા, હવે તારી ડેલી ને અમારા કુબા વસે જાજો ફેર નહીં હો। હા બાપ સાદુલ, અમે સો સુદામણાના હરકે ભાણી ભાણી લે કાનિયા જાપડા, તું વળી ક્યાં ઢોલે તાવ દે તો ડાયરાની વસાડ આવ્યો। એ શાદુલ બાપુ, આ મારો ધણી કાનિયો સુદામણાનો ધણી ખરો કે નહીં? હે નહીં, હા ઈએ હરખે ભાગે ધણી ને ધણી પણ કરવા મોકો આવે કઈ કરીએ દેખાડું જોવે કે નહીં? આ મારો કાનિયો તમને હુરાતન સડાવવા બુંગીઓ વગાડશે તઈ સુદામણાનો હાસો ભાગદાર થાહે। ભલે દીકરી ભલે, હલો ગાડા લાવો ઝટ, થબો થબ ગામને છાપા કરો બંધ, છાપાડે લોધ ઢાળશો ને તો લૂંટારાઓ ને ભાગવું બહુ ફરે થઈ પડશે। દારૂ ગળો ધરવી ને તૈયાર છે મેલ જામગરી ને કર કંકુના। કરું હમણાં જ કરું બુડો એકાદ ને એ પીટિયા જોઈ હું રહ્યો છો। દે દે એ ઓલા ઈનો મુખી ઉભો છે એને કપાળની ટીરડી નોંધી ને કર ભડાકો ને ઉડાડી દે ની ખોપડી ના કાચલા। કરું છું હમણાં જ કરું ભડાકો એ હાથ નમાલા તું હાહલા માર હાહલા આ
ખો ખો નુગરા ને લાવ બંદુકડી મારા હાથમાં ને જોઈ લે આ જીવલીના ભડાકા લે લે તો જા પેલા કાનિયા આપો આપો શાદુડ ક્યાં એને કાંઈ થાય નહીં હો હા ગોતો છો યાર હા પેડા અને પછી તો રેલાયો કસુંબીનો રંગ જનની નહૈયામાં પઢંતા પઢંતા પીધો કસુંબીનો રંગ એ ન ધોળા ધાવણ કેરી ધારા જે ઉપામ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ સાત સાગર ને પાળે સ્વાધીનતાની કબરો માં મેં ગયો કસુંબીનો રંગ રાજમને લાગ્યો કસુંબીનો રંગ ભક્તો ના તંબૂર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ કોજીવાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ રાજમને લાગ્યો કસુંબીનો રંગ નવલી દુનિયા કેરા સપનો માં કવિયો એ ગાયો કસુંબીનો રંગ કોજી મુક્તિ ને ક્યારે નિજ રક્તો રેડણ હારે પાયો કસુંબીનો રંગ રાજમને લાગ્યો કસુંબીનો રંગ રણ હો કે ઘર સંસાર વ્યાપાર કે વિદ્યા પરિભ્રમણ કે ઉદ્યોગ બધે અમે ગુજરાતી રંગબેરંગી ગુજરાતી રંગબેરંગી ગુજરાતી ઓફ કોર્સ અને તેમાં મળી સામંજસ્ય અને સંવાદની સરવાણી પ્રાચીન કાળથી શાર્યાત
हय हय गुप्त शक ग्रीक शालीवाहन यादव क्षत्रप आभीर कुशान मैत्रक राष्ट्रकूट केट केटला साम्राज्यो रचाया आखी दुनियानी नजर आपना तरफ रही क्यांक वेपार वाणिज्यमां तो क्यांक लोभ लालची आक्रमणमां અને ક્યાંક આપણામાં સામંજસ્યથી ભળી જવામાં. પારસી પ્રજા એ જ રીતે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. પત્રકારત્વ, ઉદ્યોગ, નાટક, ભાષા, રાજનીતિ સર્વત્ર પારસી તેજ નક્ષત્રોનું પ્રદાન રહ્યું. જમશેદજી તાતાથી રતન તાતા. What about mother of revolution? ગુજરાતી પારસી તેજસ્વીની મેડમ કામાએ તો દુનિયા આખીને ગજવી હતી ને. મિસિસ બિખાઈચી રુસમ ખામા એલિયાસ મેડમ ખામા, તમારી સામે બ્રિટિશ સરકારે રાજદ્રોહનો આરોપ મૂક્યો છે, તે સ્વીકારો છો? માય લોર્ડ, આઈ ધ્વજને તમે ઓળખો છો? હાઉ ઇઝ ધીસ ફ્લેગ રિલેટેડ ટુ ધીસ કેસ? છે માનનીય, સંબંધ છે. આ અમારા દેશના સ્વાતંત્ર્ય જંગનો ધ્વજ છે, શહીદોના રક્તથી રંગાયેલો રાષ્ટ્રધ્વજ. You mean the Indian struggle for independence? Yes, my lord. Fine. British government says that the First World War is going on. Tyare, aato dushman Germany ne madad rup thai, tevu rajakiya vidroh nu krutya chhe. Ha chhe. E amari rashtrabhakti. Amara dushman angrejo chhe. અમે તેમનાથી સ્વાધીન થવાનો સંઘર્ષ કરી રહ્યા છીએ. પરંતુ તમારો રસ્તો હિંસાનો છે ને? ગુલામ પ્રજા પોતાનો અવાજ સમજાવવા બીજું શું કરે મહાશય? અમારા સાથી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપ્યું. તેમનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ તો તમે વાંચ્યું જ હશે ને? માય લોર્ડ, એ જ ઇન્ડિયા હાઉસના મદનલાલ ધીંગરાએ કરઝન વાયલીની હત્યા કરી હતી. એ હત્યા નહીં હતી, વધ હતો. વધ? વોટ ઇઝ વધ? મેડમ, મેડમ, આઈ એમ સોરી. તેને માટે તમારે અમારા રામાયણ મહાભારત ગીતા વાંચવા પડે. રામે રાવણનો વધ કર્યો, કૃષ્ણએ જરાસંધનો વધ કર્યો, કૌરવોને હણવા અર્જુનને લલકાર્યો, યુદ્ધાય કૃત નિશ્ચયઃ, મુક્તિ પથ પર હિંસા હિંસાની ચર્ચા કેવી? મેડમ, તમે પેરિસ ફ્રાન્સમાં રહો છો? યસ, વિથ પરમી દ સેજુર, વિદેશી પરમિટ સાથેની નાગરિકતા. તમને લંડનથી હદપાર કરાયા હતા? હા, સાવરકરની ગલત ધરપકડનો મેં વિરોધ કર્યો અને હેગ અદાલતના મુકદ્દમાને લીધે. મિસ્ટર સાવરકર તમારા રિલેટિવ થાય? હા, સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર સિંહ રાણા, મદનલાલ ધીંગરા, લાલા હરદયાલ, વીવીએસ અય્યર, અમે બધા એક માતા, ભારત માતાના સંતાનો. કેનેડાની ગદર પાર્ટીના લોકો પણ? સારું થયું યાદ અપાવ્યું. અમારો ગુજરાતી પત્રકાર ગદરનો તંત્રી છગન ખેરાજ વર્મા તે પણ ગરજતો રહ્યો છે. બ્રિટિશરો તમને રાજદ્રોહી સેડિશિયસ ગણે છે. તેથી શું? બ્રિટિશરોને એવો કોઈ અધિકાર નથી. આઈ એમ નોટ અ બ્રિટિશ સબ્જેક્ટ, આઈ એમ અ હિન્દુ સબ્જેક્ટ. She is right, my lord.
તમને 3 વર્ષની કેદ ફટકારવામાં આવે છે. જો કે બ્રિટિશ સરકારે તમને સોંપી દેવાની માગણી કરી હતી તે રદ કરીએ છીએ, પણ તમે બીજા ગુજરાતી કેદી સરદારસિંહ રાણા અને તેમના પુત્ર સાથે માર્ટિનિક ટાપુમાં નજર કેદ રહેશો. જે ગુમાવે સ્વતંત્રતા તે ગુમાવે ગુણવત્તા, ઈશ્વરીય આજ્ઞા છે દમનશાહીના પ્રતિકારમાં. ઓહ વાવ, આ તો જાણે ઇન્દ્રધનુષી રંગોની એક પછી એક જાય. બેન, હવે કયો રંગ? પ્રેમનો રંગ, વાત્સલ્યનો રંગ, કરુણાનો રંગ અને સેવાનો રંગ. આપણી ગરવી ગુજરાતણોએ આ રંગો ચારે તરફ રેલાવ્યા છે. હા હા, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, રવ દેસાઈ, ધૂમકેતુ અને પન્નાલાલ પટેલ જેવા અનેક શબ્દ સ્વામીઓના સાહિત્યમાં એ રણિયામણા રંગોની શોભા અનુપમ થઈ ઉઠી છે. હા, પણ ખબર છે આપણી ગુજરાતણો કેવી છે? તે કેવી છે? શેનો સંગ મળશે? કેમલી, તારી દાદીએ કોઈકથી ગાયું નહોતું? કરમ અને શબ્દનો સંગ, સાચો શબ્દ એક અનોખો ભાયુ, કરમ અને શબ્દનો સંગ. વાવ, વર્લ્ડ ઓફ ધી વર્ડ્સ, શબ્દોની દુનિયા અને દુનિયાના શબ્દ. ભૂરો ભાસ્યો ઝાંખો દૂર
ઉઠી ધૂમ સે પાડ સરખો. અરે આ કોણ? આ તો આપણા કવિ નર્મદ. ગુજરાતી ભાષાને પ્રથમ વ્યાકરણ, આત્મકથા, શબ્દકોશ, વિશ્વ ઇતિહાસ અને સ્વદેશાભિમાન જેવા શબ્દો આપનાર વીર કવિ નર્મદ. શાળાએથી આવ્યા છો ત્યારથી જોઉં છું. કેમ આમ સુનમુન છો? કોઈ નવીન રચના વિશે વિચારો છો? હા, તો લખી લો ને. એ રચના લખાય એવી નથી, જીવાય એવી છે. વારુ, પહેલા વાળું કરી લો, પછી જીવમાં જીવ આવશે એટલે જીવાશે. એમ નથી ડાહી. તો કેમ છે નર્મદા શંકર? પદો બનાવવાની ખટપટમાં જીવવું બહુ સારું લાગે છે. મનનો ઉભરો એમ બહાર રેલાય તેમાં જ આનંદ આવે છે. મને આ શાળાની નોકરી પિંજરા સમાન લાગે છે. આખા એ દિવસનો મહત્વનો સમય મારો ત્યાં વ્યર્થ વીતી જાય છે. આટલા વર્ષો કર્યું, બસ હવે 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 નહીં. હજુ તો મારે કેટ કેટલું કરવાનું બાકી છે. કોષની રચના કરવાનું વિચારું છું. વિશ્વ ઇતિહાસ લખવો છે. વ્યાકરણ અને છંદ વિશે વિગતે લખવું છે. અરે, નિબંધો રચવા છે. આત્મકથા લખવી છે. આપણા સુરતની મુક્તેસરની હકીકત લખવી છે. અને કવિતાઓ પણ કરવી છે. આ બધું કરવાના વિચારે જ ડાહી હું આજે જ શાળામાં રાજીનામું મૂકીને આવી ગયો છું. તમે મારા આ નિર્ણયમાં મારી સાથે તો છો ને? શરીર અને મન ક્યારે અલગ થાય છે ખરા, પણ જીવન નિર્વાહ કેવી રીતે ચાલશે તે જ એક નાનકડી ચિંતા છે. એનો રસ્તો છે મારી પાસે. જીવન નિર્વાહ કેમ કરવો એ મેં વિચારી લીધું છે. એ માટે પ્રતિજ્ઞા કરી લઈએ. ઓમ વેદ સરસ્વત્યય નમઃ, ઓમ વાક સરસ્વત્યય નમઃ, ઐમ શ્રીમ ઓમ મહાસરસ્વત્યય નમઃ. હે માં સરસ્વતી, આ કલમમાં હું તારું સ્વરૂપ જોઈ રહ્યો છું અને તેથી જ આ સૂર્યપુત્રી અમૃતસ્ચંદની તાપીનું જળ હાથમાં લઈ હું નર્મદા શંકર લાલ શંકર દવે મારા સમગ્ર અસ્તિત્વથી પ્રતિજ્ઞા કરું છું. હે કલમ, હવે હું તારે ખોળે છું. માત સરસ્વતી વિદ્યાદાયિની, ગહન ગતિ તુજે વીણાવાજિની. માત સરસ્વતી વિદ્યાદાયિની, ગહન ગતિ તુજે વીણાવાજિની. ચરાચર જ્યોતિ ઉભારે, પૂર વિણાના તારે તારે, તું સચરાચર જ્યોતિ ઉભારે. મધુમય રાગિણી ભવ ભયહારિણી, જ્ઞાન દેવી
પ્રકાશી ગ્રહણ ગતિ તુજે વીણા વાલી. ગરવી ગુજરાતના બે સંકલ્પ વીરો, એક નર્મદ અને બીજા ગોવર્ધનરામ, જેણે વકીલાત છોડી સાહિત્ય સેવાનો સંકલ્પ લીધો અને સર્જાઈ આપણી મહાનવલ સરસ્વતી ચંદ્ર. શબ્દને શરણે ગયેલા આજ સુધીના સાહિત્યકારોને વંદન કરી આગળ વધીએ અને મળીએ સાબરમતીના સંતને, જેણે ઇતિહાસનું પડખું ફેરવતો ઇતિહાસ રચ્યો. આફ્રિકામાં ગિરમિટિયાનો તે ભેરુ બન્યો, સત્યાગ્રહની ધૂણી દખાવી સામાન્ય ભારતીયમાં પડેલી અસામાન્ય શક્તિને ઉજાગર કરી, સ્ત્રીઓનું તેજ ઝળક્યું, ખેડૂતોના અવાજને વાચા મળી, આ ગરવા મહાત્માએ આત્મકથા લખી. સત્યના પ્રયોગો, ગાંધીના ગોવાળિયા તરીકે જગ જાણીતા આ ગુજરાતીઓને જુઓ, કેવી ઠંડી તાકાત અને સાદગીના પ્રતીક છે. શબ્દ અને શિસ્તના બંદા સ્વામી આનંદ, વિદ્યાપીઠના આચાર્ય જીવતરામ કૃપલાણી, આફ્રિકામાં ગાંધીજીના યજમાન શેઠ અબ્દુલ્લા, ઇન્ડિયન ઓપિનિયનના પહેલા તંત્રી મનસુખલાલ નાઝર, આદિવાસીઓના મસીહા ઠક્કર બાબા, આશ્રમના પહેલા અજાણદાતા અંબાલાલ સારાભાઈ, નવજીવનના તંત્રી કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, મહાદેવભાઈ દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, પણ આ બધામાં આપણા સરદાર વલ્લભભાઈ ક્યાં? લ્યો આવ્યા સરદાર. બાપુએ દાંડી કૂચ પૂર્વેની મહત્વની કામગીરી સરદારને સોંપતા કહ્યું, સરદાર આવો, દાંડી યાત્રાનો સંકલ્પ કર્યો છે ને, તો પહેલા તમે સાબરમતીથી દાંડી સુધી નિરીક્ષણ કરી આવો તો કેવું? અને હા, નિરીક્ષણ જ નહીં, લોકોના હૃદયમાં મીઠાના કર સામે જાગૃતિ આવે તે ખાસ જરૂરી છે. ઉપડો સરદાર. બાપુ, તમારો સંકલ્પ એ જ અમારું કર્તવ્ય. બોલો મહાદેવ, શા છે હાલ હવાલ કૃપલાણીજી? સરદાર, તમે તો બાપુને છેતર્યા. અરે ભાઈ, મેં ક્યાં છેતર્યો? આ અમલદારોએ મને છેતર્યો, પકડવાનો ખેલ ખેલ્યો. પ્લીઝ ડોન્ટ ટોક ઇન ગુજરાતી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. એ વાંક મારો છે કે તમારો? ગુજરાતમાં સુપરિન્ટેન્ડન્ટ થાવું અને ગુજરાતી જાણવું નહીં એ કેમ ચાલે? જુઓ ભાઈ, આ બેઉ આશ્રમ વાળા છે, અંગ્રેજીમાં નહીં બોલે. થોડી થોડી સમજુ છું, ના સમજુ ત્યાં ટ્રાન્સલેટ કરી આપજો. તે તમને કેવી રીતે રાખે છે જેલમાં? ચોર લૂંટારાને રાખે એવી રીતે મને રાખે?
મજા છે. આવી લેર જિંદગીમાં ક્યારેય નહોતી હો. પણ જેલ નિયમો બદલાયા તે લાગુ નથી પાડે? સુપ્રિન્ટેન્ડન્ટને જ ખબર નથી. જેલ મેન્યુઅલ માંગ્યું પણ આપતો નથી. કોની સાથે રાખ્યા છે તમને? 7-8 ચોર લૂંટારો છે. પહેલા તો મારો ચેપ લાગે એટલે ખસેડી લીધા હતા. ને સુવા માટે શું? મોટો કંબલ છે તેને આડોટીએ છીએ. હવે કોકવાર બાર સુવડાવે તો સારું. ને ખોરાકમાં? પૂછો જ માં. એક દિવસ જાડા રોટલા ને દાળ, બીજે દિવસ રોટલા ને શાક, ઘોડાને આપે એવું ખાણું છે. પાયખાને જવાનું ઠેકાણું નહોતું ને, હવે રોજ જાઉં છું. નમકની કાંજી ફાવે નહીં એટલે રોટલો પાણીમાં પલાળીને ખાઉં છું. તે રાતે બત્તી તો હશે જ ને? જીવતરામ, આ આશ્રમ નથી આપણો હો ભાઈ. બત્તી ક્યાંથી હોય? રાતે ઘોર અંધારું, દિવસે ગીતા રામાયણ વાંચું છું. એક કામ કરજો ને કૃપલાણીજી, એક આશ્રમ ભજનાવાળી મોકલજો. પણ તમે પકડાયા કેવી રીતે? મેજિસ્ટ્રેટ મૂરખ હતો, કાયદાનું કઈ ભાન જ નહીં. દોઢ પોર સુધી કાયદો ફેંતો રહ્યો. 8 લીટીનો ફેંસલો ને 1.5 કલાક. માળાએ 71મી કલમે લગાડી દીધી ને દંડે ફટકાર્યો. ચહેરા પરથી લાગે છે કે અસ્ત્રો નહીં મળતો હોય. ભાઈ માગ્યો તો પણ આપ્યો નહીં. પણ હજામતની છૂટ છે. એની મને ખબર છે ભાઈ કે અહીં કેવી હજામત થાય છે. અસ્ત્રો મળ્યો તો બીજા બે એકની હજામત કરી ને 5 પૈસા કમાઈ લે. એક વાતનું દુઃખ છે. શું? આ આવડી મોટી સાબરમતી જેલ, એમાં બધા હિન્દી કેદીઓ જ છે. બેચાર ગોરા સાહેબો હો તો મોજ આવી જાત. તમારો સમય અહીં પૂરો થાય છે. સમય તો હવે તમારો પૂરો થયો ભાઈ, અમારો તો હવે શરૂ થાય છે. આ રંગ છે શૌર્યનો, ખમીરનો, ખુમારીનો, સ્વાર્પણ અને નિડરતાનો. જુઓ જુઓ આ 14 વર્ષની ચારણ કન્યા. એ જય માતાજી દાનાભાઈ. એ જય માતાજી. ઓ હો હો હો, ધન ઘડી ધન ભાગ બાપ. દુલાભાઈ પધારો. ભણે જાજી વાઇટ જોડાવી બાપ. વાવડ તો કાલ ના હતા. હા દાનાભાઈ, પણ આ મેઘાણી ભાઈ ની એ વાટ હતી ને, એટલે એક દી મોડું થયું. આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને? આ મેઘાણી ભાઈ છે. અરે ખમા બાપ, લોકવાણી ના આ ધૂળ ધોયા ને કોણ ન ઓળખે. અરે હાંભળ્યું, આ ભગેરનું દૂધ આજે ખર્ચી નાખજો અને દૂધ ચોખાનું જમણ રાંધજો. હોરઠના બબ્બે હાવજો, આજ આપણે ત્યાં પરણો ઓછ્યા છે. અરે ગાનાભાઈ, આ હીરભાઈ ક્યાં છે? હવે તો ઘણી કાઠાળી થઈ ગઈ છે નહીં? અરે ઈના જીવને નિરાત જ ક્યાં છે. નીરતી હશે ને કા પાતી હશે પહોડાને, ને કાંઈ નહીં હોય તો વાછડીના કાનમાં વાતું કરતી હશે. અને આ વાછડીએ એવી માયા લગાડી છે ઈને કે હીરભાઈ જરી કાકી જાય ત્યાં હું ઈ ભાંભડા દે. એ એ એ, હવે હાલ ને મારી માં, આમ ને આમ ઊભી રહીશ તો કેદી પાર આવશે. આ હુઈ ક્યાં, આ હુઈ ક્યાં, મુવા ખેધે પડ્યા છે.
દી આત્મો નથી ને પૂજ્યા નથી. એ નાગાજાણ જઠુર હરહુર, અરે ભણ્યું હાબદા થયા જનાવર પૂજ્યું છે. એ હીરબાઈ દોડ બેટા દોડ, આપણી ગાયો બાડરૂ ને જટ વાળો દે. જોજે જોજે કે બારું નો રહી જાય હો. એ હાલો હાલો દેવડિયું જટ વાળા ભેગ્યું થાવ કોળી માવડિયું. હી 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 ભગરી યો બાપા હી હી ફુર. હાલ 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 ઉભી થા. સાવજ ગરજે, મનરામનનો રાજા ગરજે, ગિરકાટાનો કહેરી ગરજે, ગિરમત કુલનો વારી ગરજે, ગડપાતલીઓ જો તો ગરજે, મોપાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે? બાવળના દાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણપીના ખેતરમાં ગરજે, ગામકણા પાદરમાં ગરજે, નદીઓની બેખડમાં ગરજે, ગીરીઓની ગોહરમાં ગરજે, ગુંગમણો ગાથમણો ગરજે, ઓરોને ગાઘેરો ગરજે. પથ્થર કાપે, ભાડામાં વાછલડા કાપે, ખૂબામાં માળકડા કાપે, મદરાતે પંખીડા કાપે, દાળતણા પાંદલડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતા કોના જળ પણ કાપે, પથ્થર કાપે. આંખ ચબૂકે, આંખ ચબૂકે, કેવી એની આંખ ચબૂકે, જાણે બે અંગાર ચબૂકે, ટમટમ દીબે જોત ચબૂકે, હામે ઊભું મોત ચબૂકે. જડબા ફાળે જાણે નાચા ભાડે, જોગી જાણે ગુફાઉ ગાળે, જમરા જાનું દ્વારું ગાળે, પૃથ્વીનું પાતાળું ગાળે. બહાદુર ઉઠે ભડકત માર, બિરાદર ઉઠે વળસી લે તો ચારણ ઉઠે, કડક ખેંચતો માહિર ઉઠે, વરસી બાલે કાઠી ઉઠે, હરગળ માંથી માટી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે. ચારણ કન્યા, ચારણ કન્યા, ચૌદ વર્ષની ચારણ કન્યા, ચુંદડી આળી ચારણ કન્યા, સ્વેચ સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, પાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા. અરે એક નાનકડી છોડી થી ભાગ્યો. આવી દીકરીઓ, માતાઓ અને વીરોના તેજને કારણે આપણો ગુજરાત આજ દિન સુધી કુદરતી આપત્તિઓ તેમજ દુશ્મનોના આક્રમણોનો સામનો કરી સતત પ્રગતિ કરી રહ્યું છે. આપણા પૂર્વજોએ શીખવ્યું છે, જીવન અખંડ છે, પ્રજાનો પ્રવાહ અવિરત છે, આપત્તિઓને પણ અવસરમાં બદલવાનો આપણો મિજાજ છે. એટલે તો કહેવાયું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. યસ, નાઉ માય રિસર્ચ ઇઝ કમ્પ્લીટેડ. અરે બેના, 50 વર્ષના ગુજરાતના આ રંગો માટે જ જાણે નર્મદ કહી ગયો તો.
તે રંગ થકી પણ અધિક રંગતી શોભસે સત્વરે માત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. રંગી ગુજરાત મારું સપ્તરંગી ગુજરાત. Thank you.
રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની, વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની. સપ્તરંગી ગુજરાતની પાછળ ભાઈ ભાગ્યેશ ઝા, શ્રી વિષ્ણુ પંડ્યા, કપિલભાઈ, ભરતભાઈ, સૌ કલાકાર મિત્રોએ દેશ વિદેશથી આવેલા સૌ ગુજરાતી ભાઈઓના દિલમાં ફરી એકવાર ગુજરાતને જીવતું જાગતું કરી દીધું. કલાકારોને અનેક અનેક અભિનંદન.